दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा श्रीपाद वल्लभ श्रीपद वल्लभ दिगंबरा श्रीपद वल्लभ श्रीपाद वल्लभ शान्तं योगिन्द्रवर्यं द्विजकुलतिलकं श्रोत्रियं ब्रह्मनिष्ठं दत्तात्रेयं स्मरन्तं जनयितनिरतं सच्चिदानन्दमग्नम् तटस्थं निजपररहितं नित्यमत्ताविधूतं संतं नारेश्वरस्थं मधितकलिमलं पांडुरंगं नमः
शांति मंत्र। ॐ सहनाववतु, सहनौ भुनक्तु, सह वीर्यं करवावहै तेजस्विनावदितमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। યમરાજનો અતિથિ, આ વાત કઠોપનિષદમાંથી લેવામાં આવી છે. બહુ પ્રચલિત વાત છે. વાજશ્રવસ નામે એક પ્રસિદ્ધ ઋષિ હતા, જેણે અન્નને વાજ કહેવામાં આવે, તો જેણે અન્ન દાનથી ઘણી કીર્તિ સંપાદન કરી હતી તે વાજશ્રવા, અને તેનો પુત્ર તે વાજશ્રવસ. તો વાજશ્રવસ નામે એક પ્રસિદ્ધ ઋષિ હતા. તેમણે વિશ્વજીત નામના યજ્ઞનું ફળ મેળવવાની ઈચ્છાથી પોતાનું સર્વ ધન ગાયો બ્રાહ્મણને આપી દીધા. વિશ્વજીત યજ્ઞ એટલે આ યજ્ઞમાં પોતાનું સર્વસ્વ ધન દાન આપી દેવાનું હોય છે. ઋષિને નચિકેતા નામે એક પુત્ર હતો. બ્રાહ્મણો દક્ષિણામાં મળેલી વૃદ્ધ ગાયોને લઈ જતા હતા. તે જોઈ નચિકેતાના મનમાં એ બાળક હોવા છતાં શ્રદ્ધા પેઠી. તેણે વિચાર કર્યો, જેમનામાં પાણી પીવાની પણ તાકાત રહી નથી, જે ઘાસ પણ ખાઈ શકતી નથી, જે દૂધ દઈ શકે તેમ નથી, તથા જેમની ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ છે એટલે કે જેઓ ગર્ભધારણ કરવાને અસમર્થ છે, એવી ગાયોનું જે દાન કરે છે તે ખરેખર આનંદથી રહિત જે લોક છે ત્યાં જાય છે. આમ વિચાર કરી પોતાના બલિદાનથી પિતાને એ અનિષ્ટમાંથી ઉગારવાના હેતુથી જેણે કહ્યું, હે તાત, હું પણ તમારું ધન છું, મને કોને આપો છો? પણ બાપે તેના બોલવા તરફ ધ્યાન આપ્યું નહીં એટલે નચિકેતાએ બીજી વાર પૂછ્યું, પિતાજી મને કોને આપો છો? પિતા તો પણ ચૂપ જ રહ્યા એટલે નચિકેતાએ ત્રીજી વાર પૂછ્યું, પિતાજી મને કોને આપો છો? ફરીથી એનો એ જ પ્રશ્ન સાંભળી પિતાએ ચીડાઈને કહ્યું, તને મોતને આપું છું. પિતાના આવા ક્રોધયુક્ત વચન સાંભળી નચિકેતાએ વિચાર કર્યો, પિતાજીના એવા ઘણા શિષ્યો છે જેમાં મારો નંબર પહેલો છે, ઘણા એવા પણ છે જેમાં મારો નંબર વચ્ચે આવે, પણ હું કનિષ્પંક્તિમાં આવું એવો તો નથી જ. યમને ત્યાં તો આપણને ભારરૂપ માણસોને પણ પોતે થઈને મોકલીએ, અને હું ઘણો ઉપયોગી છું. મને કોઈ ઋત્વિજ્ઞ આપી દીધો હોત તો એના ઘરકામમાં હું ઉપયોગી થઈ પડત, પણ યમરાજનું એવું કયું કામ હશે જે પિતા આજે મારા દાનથી સિદ્ધ કરશે? એને ત્યાં નોકર ચાકરની ખોટ છે જે મારા વગર કામ અચકાઈ રહે. બાળક નચિકેતા અને પિતાનું હાર્દ કંઈ સમજાયું નહીં, તો પણ પિતાનું વચન પાળવા માટે એ યમને ત્યાં જવા તૈયાર થયો. પણ કયો પિતા પોતાના જીવતા છોકરાને રાજી ખુશીથી યમને ત્યાં મોકલવા કબૂલ થાય? પુત્રને તૈયાર થયેલો જોઈ પિતા શોક કરવા લાગ્યા.
એ જોઈ નચિકેતાએ કહ્યું, હે તાત, આપની પૂર્વે થઈ ગયેલા આપના બાપ દાદા વગેરે પોતાનું વચન પાળવાની ખાતર કેવા કેવા કષ્ટ વેઠ્યા છે તે જુઓ, અને હાલમાં પણ અન્ય સાધુ સંતો સત્યને માટે કેટલો ભોગ આપે છે તેનો વિચાર કરો, અને મારે માટે શોક કરવાનું મૂકી દઈ મને જવાની રજા આપો. માણસો ઘાસની માફક જીર્ણ થઈને મરે છે અને વળી ઘાસની માફક જન્મે છે, તેમાં શોક શાનો? પુત્રના આવા વચન સાંભળી પિતાએ એને યમને ત્યાં જવાની રજા આપી. યમ ઘેરનો હતા, એટલે નચિકેતાએ 3 દિવસ અન્ન લીધા વગર યમને ઘેર રાહ જોઈ. 3જે દિવસે યમ ઘેર આવ્યા એટલે ઘરના વૃદ્ધોએ કહ્યું, સાક્ષાત અગ્નિ જ અતિથિ બ્રાહ્મણના રૂપમાં ઘરમાં પ્રવેશ કરે છે. સત્પુરુષો અતિથિને જળ વગેરે આપી એ અગ્નિના દાહની શાંતિ કરે છે, માટે હે યમ, આ અતિથિના હાથ પગ ધોવા માટે પાણી લઈ આવો. અતિથિ 3 દિવસથી તમારી રાહ જોઈ અન્ન જળ વગર બેસી રહ્યા છે, માટે તમે જાતે સેવા કરશો તો જે શાંત થશે. જે અલ્પબુદ્ધિવાળા મનુષ્યના ઘરમાં અતિથિ બ્રાહ્મણ ભોજન કર્યા વગર રહે છે, તેનું સર્વ પુણ્ય તથા પુત્ર પશુ વગેરે એ લઈ જાય છે. વૃદ્ધોના વચન સાંભળી યમરાજા નચિકેત પાસે દોડી ગયા અને હાથ જોડી કહેવા લાગ્યા, બ્રહ્મન, નમસ્કાર કરવા યોગ્ય તમે અતિથિ થઈને મારા ઘરમાં 3 રાત્રિ પર્યંત ભોજન કર્યા વગર પડી રહ્યા, તમને નમસ્કાર હો, અને તેથી મારા દોષની નિવૃત્તિ થઈ મારું કલ્યાણ થાઓ. ભૂખ્યા પેટે પસાર કરેલી દરેક રાત્રિ માટે 1-1 એમ 3 વરદાન માગો. નચિકેતાએ કહ્યું, 3 વરદાનમાંથી પ્રથમ વર હું એ માગું છું કે મારા પિતાના મારા વિશેના સંકલ્પ વિકલ્પ શાંત થાય, તેમનું મન પ્રસન્ન થાય, મારે માટેનો ક્રોધ શમી જાય, અને તમે પાછા મોકલેલા મને ઓળખીને મારી સાથે તેઓ પ્રેમથી ભાષણ કરે. યમરાજાએ કહ્યું, તથાસ્તુ, પહેલાની માફક જ મેં પાછા મોકલેલા તને તારા પિતા ઓળખશે, મૃત્યુના મુખમાંથી છૂટેલા તને જોઈ એમનો ક્રોધ શાંત થશે અને એ સુખથી ઊંઘશે. પ્રથમ વરથી પિતાની પ્રસન્નતા સંપાદન કરી દ્વિતીય વરદાનમાં સ્વર્ગના સાધન અગ્નિનું જ્ઞાન મેળવવા માટે નચિકેતાએ કહ્યું, સ્વર્ગલોકમાં કિંચિત પણ ભય નથી, ત્યાં તમે એટલે કે મોત નથી, માણસને ગળપણની બીક નથી, ભૂખ તથા તરસ બંનેને ઓળંગીને શોક તરી જઈ માણસ સ્વર્ગલોકમાં આનંદ પામે છે. હે મૃત્યુ, તમે તે સ્વર્ગના સાધનભૂત અગ્નિને જાણો છો, તેથી શ્રદ્ધાવાળા મને તે કહો, કારણ કે એ અગ્નિની ઉપાસનાથી સ્વર્ગને પામેલા લોકો દેવપણાને પામે છે. બીજા વર્ષથી હું આ માગું છું. યમે કહ્યું કે હે નચિકેતા, સ્વર્ગના સાધનભૂત અગ્નિને જાણતો હું તને કહું છું, મારું એ વચન તું સાંભળ. અનંત એટલે કે સ્વર્ગલોકની પ્રાપ્તિનું સાધન અને જગતના આધારભૂત તે અગ્નિને તું જ્ઞાનીઓની બુદ્ધિરૂપ ગુફામાં સ્થિત જાણ. ત્યાર પછી યમરાજે તેને પૃથ્વીવ્યાધિ લોકોને આદિ તે અગ્નિ તે પ્રગટાવવા માટે જે ઈંટો જોઈએ, જેટલી જોઈએ તથા જેવી રીતની જોઈએ તે રીતે ગોઠવવી જોઈએ તે બધું કહ્યું. નચિકેતાએ પણ પોતે બધું બરાબર સાંભળ્યું છે એ બતાવવા માટે યમરાજે એને જેમ કહ્યું હતું તેમ બધું ફરીથી યમરાજને કહી બતાવ્યું, જેથી સંતોષ પામીને યમે ફરીથી કહ્યું, હે નચિકેતા, તારા પર પ્રસન્ન થઈને તને હું બીજો એક વર આપું છું. આ અગ્નિ તારા નામથી ઓળખાશે. અનેક રત્નોથી ગૂંથેલી આ માળા પણ તું લે. જે માણસ આ નચિકેત અગ્નિને ઈંટોનું સ્વરૂપ, સંખ્યા અને પ્રકાર એ ત્રણે જાણીને મનસા વાચા અને કર્મના એમ ત્રણે પ્રકારે ઉપાસે છે, જે શરીર પડતા પહેલા જ મૃત્યુના પાસોને તોડીને શોકથી રહિત થઈ સ્વર્ગલોકમાં આનંદ પામે છે, હે નચિકેતા, હવે ત્રીજો વર માગ. નચિકેતા બોલ્યો, ભગવાન, માણસ મરી જાય છે ત્યારે લોકોને એવી શંકા થાય છે. કેટલાક કહે છે કે શરીર નાશ પામે છે તો પણ શરીરથી ભિન્ન આત્મા
અવશેષ રહે છે. જ્યારે કેટલાક કહે છે કે એવો કોઈ આત્મા છે જ નહીં, આપના ઉપદેશથી આમાં નિત્ય શું છે તે જાણવાની મારી ઈચ્છા છે. ત્રણ વરદાનમાંથી બાકી રહેલા ત્રીજા વરદાનમાં હું આ માગું છું. નચિકેતાએ એ પ્રમાણે કહ્યું, ત્યારે નચિકેતા આત્મજ્ઞાન માટે અધિકારી છે કે નહીં તેની પરીક્ષા કરવા માટે યમરાજાએ કહ્યું, હે નચિકેતા, પૂર્વે દેવોના મનમાં પણ આ આત્મતત્વ વિશે શંકા ઉત્પન્ન થઈ હતી. આ આત્મતત્વ સહેલાઈથી સમજી શકાય એવું નથી. આ ધર્મ અતિ સૂક્ષ્મ છે. માટે હે નચિકેતા, અન્ય વરમાં મને ન રોક, એ વર પાછો મને આપી દે. નચિકેતાએ કહ્યું, ખરેખર જ્યારે દેવોએ પણ આ આત્મતત્વમાં શંકા ઉઠાવી છે અને હે મૃત્યુ, આપ પણ કહો છો કે એ સમજાવવા માટે આપના જેવા વક્તા શોધ્યા છતાં પણ મળી શકે તેમ નથી. આપ અન્ય વર માગવાનું કહો છો પણ બીજો કોઈ વર એની તોલે આવી શકે તેમ નથી. નચિકેતાના એવા વચન સાંભળી યમરાજે એને લાલચો બતાવવા માંડી. હે નચિકેતા, 100 વર્ષની આવરદાવાળા પુત્ર પૌત્રો માગ, ઘણા હાથી સુવર્ણ ઘોડા માગ, ભૂમિનું વિસ્તરણ રાજ્ય માગ, ને તું પોતે પણ જેટલા વર્ષ જીવવાની ઈચ્છા હોય તેટલા વર્ષ જીવ. જો આના સમાન બીજો કોઈ વર મનમાં આવતો હોય તો તે માગ. દ્રવ્ય માગ, લાંબુ આયુષ્ય માગ. હે નચિકેતા, આ વિશાળ પૃથ્વી પર તું રાજા થા, હું તારી ઈચ્છા પ્રમાણે તને ભોગ ભોગવવા માટે શક્તિમાન બનાવીશ. જે જે ભોગો મનુષ્ય લોકમાં દુર્લભ છે તે સર્વ ભોગો ઈચ્છા પ્રમાણે માગી લે. આ રથ અને વાજ્યંત્ર સહિત સ્ત્રીઓ છે, આવી સ્ત્રીઓ મનુષ્યોને નથી લાભતી. મારી આપેલી સ્ત્રીઓ વડે તું સેવા કરાવ. પણ હે નચિકેતા, મરણ સંબંધી, મરણ પછી આત્મા છે કે નહીં એવો પ્રશ્ન ન પૂછ. યમરાજના વચન સાંભળી લાલચમાં ન ફસાતા નચિકેતાએ કહ્યું, હે મૃત્યુ, જે ભોગો આપે ગણાવ્યા તે તો કાલ સુધી પણ ટકશે કે નહીં જેની શંકા છે. એ મનુષ્યોની સર્વ ઇન્દ્રિયોનું તેજ હરણ કરે છે, વળી લાંબામાં લાંબુ આયુષ્ય પણ અનંતકાળની સાથે સરખાવતા અલ્પ જ છે. માટે આપના રથાશ્વાદી વાહનો અને નૃત્ય ગીત આપને જ મુબારક હો, મારે તેમનું કામ નથી. હવે તેટલું દ્રવ્ય મળે તો પણ માણસને કદી સંતોષ થાય તેમ નથી. તેમ છતાં દ્રવ્ય તો અમને આપનું દર્શન થયું એટલાથી જ મળે તેમ છે, એને માટે જુદા વરદાનની જરૂર નથી. લાંબા આયુષ્યની પણ તે સ્થિતિ છે, જ્યાં સુધી મૃત્યુલોક પર આપની હકુમત કાયમ છે ત્યાં સુધી આપની રજા વગર અમારો વાળ પણ વાંકો કરી શકે તેમ છે. આપના દર્શનના પ્રભાવથી અમે જીવવું હોય ત્યાં સુધી જીવી શકીશું. તેથી મારે માગવો હોય તો એ જ વર માગવો છે. વૃદ્ધાવસ્થાથી રહિત દેવોની સમીપ જઈને મૃત્યુલોકનો કયો માનવી જાણી બુજીને અનિત્ય વસ્તુની માગણી કરશે? શરીરના રંગની પ્રીતિ વડે ઉપજતા આનંદની ક્ષણભંગુરતાનો વિચાર કરનાર કયો વિવેકી માણસ લાંબા આયુષ્યમાં પણ આનંદ માણશે? તેથી હે મૃત્યુ, જેને વિશે મનુષ્યો તથા દેવો પણ આવી રીતે શંકા કરે છે, તે મહાન પરલોકના વિષયમાં નિર્ણયાત્મક આત્મ સંબંધી વિજ્ઞાન અમને કહો, જે આ વર ગુઢ હોવા છતાં નચિકેતાના મનમાં પ્રવેશ પામ્યો છે, તેથી બીજો વર નચિકેતા માગશે નહીં. નચિકેતાની નિસ્પૃહતા જોઈ યમરાજ ખુશ થયા અને એ આત્મજ્ઞાનનો અધિકારી છે એમ જાણીને બોલ્યા, શ્રે એટલે કલ્યાણ એક ચીજ છે અને પ્રેય એટલે પ્રિય કઈ બીજી ચીજ છે. બંનેનું ફળ જુદું જુદું હોય, બંને પોતપોતાના પ્રયોજનમાં માણસને બાંધે છે. કોઈ શ્રેયની પાછળ દોડે છે તો કોઈ પ્રેયની પાછળ. તેમાંથી શ્રેય ગ્રહણ કરનારનું કલ્યાણ થાય છે અને જે પ્રેયને વરે છે તે પુરુષાર્થથી ભ્રષ્ટ થાય છે. માણસે શ્રેય ગ્રહણ કરવું કે પ્રેય તે એ પોતાના હાથમાં છે. ડાયો માણસ એ બંનેનું સમ્યક પરીક્ષણ કરી બંનેનો વિવેક કરે છે, બંનેને છૂટા પાડે છે અને પ્રેયનો ત્યાગ કરી શ્રેય જ ગ્રહણ કરે છે.
જ્યારે મંદમતી મનુષ્ય યોગક્ષેમ માટે પ્રેયને પસંદ કરે છે. યોગક્ષેમ એટલે ન મળેલું મેળવવું તે યોગ, અને મેળવેલાનું રક્ષણ કરવું તે ક્ષેમ, એટલે ભરણ પોષણ, ચરિતાર્થ એવો અર્થ થાય છે. હે નચિકેતા, એ પ્રિય અને સુંદર લાગતા વિષયોનો તે ચારે તરફથી વિચાર કરીને ત્યાગ કર્યો છે. આ દ્રવ્યમય માર્ગમાં તું નથી લપટાયો. ઘણા મનુષ્યો એમાં ડૂબી જાય છે. વિદ્યા અને અવિદ્યા એ નામથી ઓળખાતા આ બે એકબીજાથી વિરુદ્ધ છે, એમના ફળ ભિન્ન છે. હે નચિકેતા, તને હું વિદ્યાભિલાષી માનું છું, કારણ કે ઘણા ભોગો પણ તને લોભાવી શક્યા નહીં. અવિદ્યાની અંદર સબળતા અને એમ તેમ છતાં પોતાને ડાયા અને પંડિત માનનારા મૂઢ લોકો આંધળાની પાછળ ચાલતા આંધળાઓની માફક આમથી તેમ ટીકાયા કરે છે. પ્રમાદી તથા દ્રવ્યના મોહથી જેની અક્કલ ગુમ થઈ છે એવા બાળકને, એટલે કે અજ્ઞાનીને, પરલોક સંબંધી જ્ઞાન નથી પ્રાપ્ત થતું. જે માણસ માત્ર આ જ લોક છે, પરલોકથી નથી એવું માને છે, તે ફરી ફરીથી મારા મૃત્યુના પંજામાં સપડાય છે. પરલોક, આ લોક એટલે શરીર, અને પરલોક એટલે પરમાત્મા આત્માનો એવો પણ અર્થ થઈ શકે. અહીં આ જ અર્થ છે, કારણ કે તરત જ આત્માનું વિવરણ આવે છે. એટલે આલોક એટલે આ લોક એટલે શરીર, અને પરલોક એટલે પરમાત્મા આત્મા. આ આત્માનું શ્રવણ પણ ઘણાઓને દુર્લભ છે. ઘણાઓને સાંભળવા છતાં પણ એનું જ્ઞાન નથી થતું. એનો વક્તા વિરલ હોય છે. એને જાણનારો કુશળ છે, એટલે કે નિપુણ છે. કુશળ આચાર્ય પાસેથી ઉપદેશ પામેલો આ આત્માનો જ્ઞાતા પણ વિરલ છે. લોકો જેને વિશે અનેક પ્રકારના તર્ક વિતર્ક કરે છે, તેવો આ આત્મા સાધારણ માણસના વિવેચનથી સારી રીતે જાણી શકાતો નથી. બ્રહ્મની સાથે પોતાના આત્માનો અભેદ અનુભવનારા સમર્થ આચાર્ય એનો ઉપદેશ કરે તો એના જ્ઞાન માટે ચિંતા નથી, નહીં તો એ અણુથી પણ અણુ હોવાને લીધે અતર્ક્ય છે. આ જ્ઞાન તર્કથી પ્રાપ્ત થઈ શકે તેમ નથી. હે પ્રિયતમ, અલૌકિક પુરુષ વડે ઉપદેશ કરવામાં આવે તો જ એનો સારી રીતે અનુભવ થાય છે. અલૌકિક એટલે ભૂલમાં અન્ય નહીં હોય એવો શબ્દ પ્રયોગ છે. મૂળમાં અન્ય એટલે પ્રાકૃત માણસથી અન્ય. અલૌકિક પુરુષ, બ્રહ્મજ્ઞાની ગુરુ ખરેખર અલૌકિક જ હોય છે. એટલે આ જ્ઞાન તર્કથી પ્રાપ્ત થઈ શકે તેમ નથી. હે પ્રિયતમ, અલૌકિક પુરુષ વડે ઉપદેશ કરવામાં આવે તો જ એને સારી રીતે અનુભવ થાય છે. આહા, તને તો એ જ્ઞાન પ્રાપ્ત જ છે, કારણ કે સત્યની પ્રાપ્તિ માટે તારામાં ધીરજ છે. હે નચિકેતા, પૂછનાર મળે તો અમને તારા જેવો મળજો. હું જાણું છું કે શેવધિ એટલે નિધિ, દ્રવ્ય વગેરે એટલે અનિત્ય, અને અનિત્ય વસ્તુઓથી એ નિત્ય વસ્તુ પ્રાપ્ત થતી નથી. તેથી મેં અનિત્ય દ્રવ્યો હોમી નાખી નાચિકેત અગ્નિ પ્રગટાવ્યો અને આ નિત્ય વસ્તુ પ્રાપ્ત કરી. સર્વે વેદો જે પદનું પ્રતિપાદન કરે છે, સર્વ તપો જેનું કથન કરે છે, જેની ઈચ્છાથી લોકો બ્રહ્મચર્યનું પાલન કરે છે, તે પદ ટૂંકમાં હું તને કહું છું, એ ઓમ છે. આ આત્મા જન્મતો નથી વા મરતો નથી, એ જ્ઞાન સ્વરૂપ છે. આ કોઈ અન્યથી નથી ઉત્પન્ન થયો, નથી કોઈ અન્ય એનાથી ઉત્પન્ન થયું. એ અજન્મા છે, નિત્ય છે, શાશ્વત. શાશ્વત એટલે વૃદ્ધિ, ક્ષય વગેરે વિકારોથી રહિત, અને પુરાણ એટલે પૂર્વે પણ નવો, નિત્ય નૂતન એટલે સનાતન. આ અજન્મા છે, નિત્ય છે, શાશ્વત છે, પુરાણ છે. શરીર હણાયા છતાં એનો નાશ થતો નથી, એને શરીર નથી. અનિત્ય શરીરોમાં એ નિત્ય સ્વરૂપે રહેલો છે. એ મહાન અને સર્વમાં વ્યાપી રહેલા આત્માને જાણીને જ્ઞાની માણસ શોક કરતો નથી. આ આત્મા પ્રવચન વડે નથી જાણી શકાતો. અતિશય બુદ્ધિમત્તા વડે કે ઘણા શ્રવણ વડે પણ એનું જ્ઞાન નથી થતું. જેના પર એ આફરીન થાય છે તેનાથી જે જાણી શકાય છે, તેની આગળ આત્મા પોતાનું સ્વરૂપ પ્રકાશે છે. જે માણસ દુષ્કૃત્યોથી નિવૃત્ત નથી થયો,
જેની ઇન્દ્રિયો શાંત નથી થઈ, જેનું ચિત્ત એકાગ્રતાથી રહિત છે અથવા જેનું મન શાંત નથી, તેને માત્ર પાંડિત્યને જોરે આત્મા પ્રાપ્ત થતો નથી. શરીર રથ છે, આત્મા રથનો સ્વામી છે, બુદ્ધિ સારથી છે અને મન લગામ છે એમ જાણ. ઇન્દ્રિયોને ઘોડા કહે છે. ઇન્દ્રિયોના વિષયો એ એમને દોડવાનું મેદાન છે અને શરીર ઇન્દ્રિયો તથા મનથી યુક્ત ભોગતા જે છે, જે અવિવેકી હોય છે અને જેનું મન એકાગ્રતાથી રહિત હોય છે, તેની ઇન્દ્રિયો તોફાની ઘોડાઓની માફક સારથીના તાબામાં નથી રહેતી. જેની બુદ્ધિમાં વિવેક હોય છે અને મન એકાગ્રતાથી યુક્ત હોય છે, તેની ઇન્દ્રિયો સારા ઘોડાની માફક સારથીને વશ રહે છે. જેની બુદ્ધિમાં વિવેક નથી હોતો, જેનું મન વિક્ષિપ્ત હોય છે તથા જે સદા અપવિત્ર રહે છે, તે પદને નથી પામતો પણ સંસારને પામે છે. જેની બુદ્ધિમાં વિવેક હોય, જેનું મન એકાગ્રતાથી યુક્ત હોય છે તથા હંમેશા પવિત્ર રહે છે, તે પદને પામે છે અને ત્યાંથી પુનઃ જન્મતો નથી. જેને બુદ્ધિરૂપ સારથી વિવેકી હોય છે અને મનરૂપ લગામ સ્થિર હોય છે, તે સંસારરૂપ માર્ગની પેલે પાર જઈ પહોંચે છે. તે જ વિષ્ણુનું પરમપદ છે. ઉઠો, જાગો, શ્રેષ્ઠોની સમીપ જઈને જાણો. ખાંડાની તીક્ષ્ણ ધાર પર મુશ્કેલીથી ચાલી શકાય છે. બુદ્ધિમાનો કહે છે કે એ માર્ગ પણ એટલો જ દુર્ગમ છે. પરમેશ્વરે ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવી છે, તેથી તેઓ બાહ્ય વસ્તુને જુએ છે, અંતરાત્માને નથી જોતી. કોઈક વિવેકી માણસ અમૃત તત્વની ઈચ્છાથી ચક્ષુરાદી ઇન્દ્રિયોને અંતર્મુખ કરી અંતરાત્માને જુએ છે. અજ્ઞાની લોકો બાહ્ય વિષયો પાછળ દોડે છે અને તેથી બધે વ્યાપી રહેલા મૃત્યુની જાળમાં સપડાય છે. જ્ઞાની માણસો અમૃતત્વને જાણીને અહીં અનિત્ય વસ્તુઓમાં નિત્ય વસ્તુની પ્રાર્થનાથી કરતા. જે ત્યાં કારણમાં છે તે જ અહીં કાર્યમાં છે. અહીં ભેદભાવ રાખે છે તે ફરી ફરીથી જન્મ મરણને પામે છે. આ જ્ઞાન વિચાર વડે જ પ્રાપ્ત થઈ શકે તેમ છે. અહીં જરા પણ ભેદ નથી. જે અહીં ભેદ જેવું જુએ છે તે ફરી ફરીથી મરણને શરણ થાય છે. જેવી રીતે શુદ્ધ પાણીમાં બીજું શુદ્ધ પાણી રેડીએ તો તે તન્મય થઈ જાય છે, તેવી રીતે જ્ઞાની માણસોનો આત્મા બ્રહ્મરૂપ થાય છે. હે ગૌતમ ગોત્રમાં ઉત્પન્ન થયેલ નચિકેતા, હું પ્રસન્ન થઈને તેના ગુહ્ય અને સનાતન બ્રહ્મ કહું છું. મરણ પામ્યા પછી આત્માનું શું થાય છે તે સાંભળ. કેટલાક દેહીઓ મરી ગયા પછી અન્ય શરીર ધારણ કરવા માટે માતાના ગર્ભમાં પ્રવેશ કરે છે. કેટલાક વૃક્ષાદી સ્થાવિર ભાવને પામે છે. જેના જેવા કર્મ અને જેવી ભાવના તેવા શરીરને તે પામે છે. જેવી રીતે અગ્નિ એક જ છે પણ લોકમાં પ્રવેશ પામી તે વસ્તુમાં જુદે જુદે રૂપે દેખાય છે, તેવી જ રીતે સર્વ પ્રાણીઓમાં રહેલો આત્મા એક જ છે, છતાં તે રૂપે જુદો દેખાય છે અને આકાશની પેઠે નિર્વિકાર હોવાથી બધાની બહાર પણ રહે છે. જેવી રીતે એક જ વાયુ લોકમાં પ્રવેશ પામી તે રૂપ થાય છે, તેવી જ રીતે સર્વ પ્રાણીઓમાં રહેલો આત્મા એક જ હોવા છતાં તે રૂપે જુદો દેખાય છે અને બહાર પણ રહે છે. જેવી રીતે સૂર્ય સર્વલોકની આંખ છે, છતાં નેત્રના બાહ્ય દોષોથી લેપ પામતો નથી, તેવી જ રીતે સર્વ પ્રાણીઓમાં રહેલો આત્મા એક હોવા છતાં લોકોના દુઃખોથી લેપાતો નથી, કારણ કે એમની બહાર છે. સર્વભૂતોની અંદર રહેલો આ આત્મા એક છે અને સર્વનો નિયંતા છે. એક રૂપને એ અનેક રૂપે પ્રતીત કરાવે છે. આ શરીરસ્થ આત્માને જે જ્ઞાની લોકો અનુભવે છે તેમને શાશ્વત સુખ પ્રાપ્ત થાય છે, બીજાઓને નથી થતું. એ આત્મા નિત્યનો નિત્ય, ચેતનનું ચેતન છે. એક હોય અનેકની કામનાઓ પૂર્ણ કરે છે. આ શરીરસ્થ આત્માને જે અનુભવે છે તેમને શાશ્વત સુખ પ્રાપ્ત થાય છે, બીજાઓને નથી પ્રાપ્ત થતું. ત્યાં સૂર્ય નથી પ્રકાશતો, ચંદ્રને તારાઓ પણ એને નથી પ્રકાશી શકતા, વીજળી પણ નથી પ્રકાશતી, તો આ અગ્નિનું તો બિચારાનું શું ગજું. તેના પ્રકાશમાન થયા પછી સર્વે પ્રકાશે છે. તેના પ્રકાશથી આ સર્વ પ્રકાશે છે.
અગ્નિ એના ભયથી તપે છે, સૂર્ય એની બીકથી પ્રકાશે છે, એની બીકથી ઇન્દ્ર વરસાદ પાડે છે, વાયુ એના ભયથી વાય છે અને પાંચમો મૃત્યુ એની બીકથી દોડે છે. જો અહીં શરીર પડતા પહેલા એને જાણવાને શક્તિમાન થાય છે તો એ મુક્ત થાય છે, અને શરીર પડતા પહેલા એને જાણવાને સમર્થ ન થાય તો મનુષ્યાદિ લોકમાં પુનર્જન્મ પામે છે. જ્યારે મનુષ્યના મનમાં રહેલી સર્વ કામનાઓ નષ્ટ થાય છે ત્યારે માણસ મોહની મોહથી મુક્ત થાય છે અને અહીં બ્રહ્મને પામે છે. જ્યારે અહીં અંતઃકરણની સર્વે ગાંઠો તૂટી જાય છે, ગાંઠો એટલે હું આ શરીર છું, આ મારું દ્રવ્ય છે વગેરે દેહાધ્યાસ દ્રઢ કરી આત્માને શરીરની સાથે જકડી રાખનાર વિપરીત ભાવનાઓ, એને ગાંઠ કહેવામાં આવે છે. તો અંતઃકરણની સર્વે ગાંઠો તૂટી જાય છે ત્યારે માણસ મૃત્યુથી મુક્ત થાય છે. સર્વશાસ્ત્રનો આટલો જ ઉપદેશ છે. યમરાજ બોલતા બંધ થયા, નચિકેતા દેહભાન વિસરી જઈ આનંદથી ડોલવા લાગ્યો. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. આ એક બહુ સમજવા જેવી વાત છે કે નચિકેતા એક નાનો બાળક છે, પણ એને એમ થયું કે દાનમાં તો શ્રેષ્ઠ વસ્તુ આપવી જોઈએ અને પિતા તો કેવી ગાયો આપે છે, જે ગાય ઘાસ પણ ખાઈ શકવાની નથી, દૂધ પણ આપી શકતા, તદ્દન નકામી વસ્તુ એવી વસ્તુ દાનમાં આપે છે. તો એણે ત્રણ વખત પૂછ્યું તો પિતાને ગમ્યું નહીં. હકીકતમાં પિતાએ એમાંથી કંઈક માર્ગદર્શન મેળવવાનું હતું. એને બદલે ગુસ્સામાં કહ્યું કે જા તને યમરાજને આપ્યો. તો આ જે કઠોપનિષદ છે એ બહુ મહત્વનું ઉપનિષદ છે, અને આપણી દત્ત પ્રણતિ છે એના કેટલાક શ્લોકો અને પ્રભાત્યાની પણ કેટલીક વાતો આ કઠોપનિષદમાં આવે છે. સવાલ એટલો છે કે શ્રેય અને પ્રેય એ બે જે રસ્તા છે એમાંથી આપણે કયો રસ્તો પસંદ કરીએ છીએ એના પર આપણા જીવનનો આધાર છે. બાબીએ 27 વર્ષની ઉંમરે નારેશ્વરમાં સ્થાન જમાવ્યું. એ પહેલાં તો એમણે સાધના કેટલા વર્ષો પહેલાં કરી હતી, લોકોએ એમને ઘણા વાર્યા હશે, પણ બાબજીનો નિશ્ચય બહુ અફર હતો અને એમણે શ્રેયના પંથે પગલાં મૂક્યા અને પછી એ પાંડુરંગમાંથી રંગવદૂત મહારાજ થયા. તો એક તો આત્માને જાણવાનો વિચાર આવવો, ત્યાર પછી એ આત્માને જાણવા માટે પ્રયત્ન કરવો, ભગવાન કૃપા કરે, ગુરુ કૃપા કરે, તો પોતે જે પ્રયત્ન કરે એ આત્મકૃપા છે, ભગવાન કૃપા કરે એ હરિકૃપા છે, અને ગુરુ કૃપા કરે એ ગુરુકૃપા છે. આ ત્રણ કૃપા ભેગી થાય ત્યારે માણસ આત્મ સાક્ષાત્કાર કરતો હોય છે. આત્મ સાક્ષાત્કાર કરવાનું ફળ નિત્ય છે, કાયમનું છે, શાશ્વત છે. એટલે આપણા ડોંગરે મહારાજ એક વાત કરતા ધ્રુવની, તો એમાં સમજાવતા કે ઉત્તાનપાદ નામે એક રાજા હતો, એને બે રાણી હતી, સુરુચિ અને સુનીતિ. તો સુનીતિને જે દીકરો થયો એ ધ્રુવ હતો, અને સુરુચિને જે દીકરો થયો એ ધ્રુવનો ભાઈ કહેવાય, અને એને ધ્રુવ કરતા એનું નામ જરાક હું ભૂલી ગયો. તો પછી એ વાર્તાને સમજાવતા ડોંગરે મહારાજ એવું કે ઉત્તાન પાદ એટલે જેના પગ ઊંચા છે તે. તો દરેક જીવ જ્યારે જન્મે છે ત્યારે એનું માથું પહેલું હોય બહાર નીકળે છે અને પગ ઊંચા હોય છે. એ જીવને બે રાણી હોય છે, એક સુનીતિ અને એક સુરુચિ. જે સુરુચિ છે એ મનને ગમે એવી બધી વાતોમાં ફસાય છે, જ્યારે સુનીતિ એ શ્રેય માર્ગની પ્રવાસી છે. આમ સુનીતિ એટલે શ્રેય માર્ગ અને સુરુચિ એટલે પ્રેય માર્ગ. સુનીતિ એટલે શ્રેય માર્ગમાં જે જન્મે જે પરિણામ આવે તે ધ્રુવ એટલે કાયમનું. જ્યારે સુરુચિને જે
પંથે જાય છે અને જે ફળ મળે એ દીકરાનું નામ ઉત્તમ. ઉત્તમ એટલે અંધારું, તમ એટલે અંધારું. તો દરેક જીવે પોતે નક્કી કરવાનું હોય છે કે એને શ્રેય માર્ગે જવું કે પ્રે માર્ગે જવું. એનું જે ગયા જન્મનું કર્મ હોય છે એને અનુરૂપ એનો જે સ્વભાવ હોય છે એ પ્રમાણે માર્ગ પસંદ કરતો હોય છે. આપણે બાપજીની કૃપાથી બંને એટલા સાત્વિક વિચારો કરીએ અને સાત્વિક પંથે જવાનો પ્રયત્ન કરીએ અને એ દ્વારા બાપજીને આપણે રાજી કરીએ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.